વડગામ તાલુકાના માનપુરા ગામે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાની લોકોની બૂમરાડ. બનાસકાંઠાના વડગામ તાલુકા ખાતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાની ગ્રાન્ટમાંથી પોતાના મત વિસ્તારમાં આવતા જુદા જુદા ગામડાઓને વિકાસની હરણફાળ ભરે તે માટે થઈ પોતાની ગ્રાન્ટ આપતા હોય છે, જેમાં વડગામ તાલુકાના માનપુરા ગ્રામ પંચાયત ખાતે પ્રાથમિક સ્કૂલના જર્જરિત દરવાજાને નવીન બનાવવા માટે 1,00,000 રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. પરંતુ ગ્રામ પંચાયતના સત્તાધીશો તેમજ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર થૂંકના સાંધા કરી અને સમગ્ર ગ્રાન્ટ ચાવ કરી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. મીડિયાની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર જતા કોન્ટ્રાક્ટર તેમજ પંચાયત સત્તાધીશો હાજર મળ્યા ન હતા. ત્યાં કામ કરતા મજૂરોને પૂછપરછ કરતા પસવાદળ ગામના પરથીભાઈ ચૌધરી તેમજ તેમના જમાઈ રાકેશ ચૌધરી આ સમગ્ર કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ધારાસભ્યની ગ્રાન્ટ નવીન દરવાજો બનાવવાની હતી, તેમ છતાં જૂના બીમને સમારકામ કરી નવીન બનાવ્યો હોય તેવું બતાવવા સારું થઈ અને સરકારની તેમજ ગામના લોકોની આંખમાં ધૂળ નાખવાની કામગીરી જોવા મળી હતી. અગાઉ પણ આ કોન્ટ્રાક્ટર દ્વારા માનપુરામાં ભારે ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું. સાથે સાથે વડગામના ફતેગઢ, પસવાદળ, માનપુરા અને ધારેવાડા જેવા ગામોમાં પરથીભાઈ ચૌધરી કોન્ટ્રાક્ટર કામ કરતા હોય તેવો લોકો દ્વારા જાણવા મળેલ હતું. પરથીભાઈ ચૌધરીએ ભારતીય જનતા પાર્ટીના નેતા હોવાથી તાલુકાના અધિકારીઓ તેમજ જિલ્લાના અધિકારીઓ જાણે તેમના ગુંટણીએ પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. વડગામ તાલુકાના ફતેગઢ, પસવાદળ, માનપુરા અને ધારેવાડા જેવા ગામોમાં થયેલા કામોની જો વિજિલન્સ તપાસ કરવામાં આવે તો ઘણા મોટા અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર સામે આવે તેવું લાગી રહ્યું છે. સાથે સાથે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ પોતાની ગ્રાન્ટ ખોટી જગ્યાએ વપરાતી હોય તેવું તાત્કાલિક ધોરણે તેને રદ કરી તપાસના આદેશ આપે તેવું લોકોની માંગ છે અને તાલુકા વિકાસ અધિકારી તપાસ કરી દોષિતો સામે કડક અને ફોજદારી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર પ્રદીપ પરમાર, વડગામ.